વિદ્યાર્થીઓ, ધોરણ 10ની અંદર પ્રશ્ન નંબર 14 અને 15ની અંદર શ્લોક પૂર્તિના શ્લોકો પૂછ્યા છે. આ શ્લોક પૂર્તિના શ્લોકો જે પૂછ્યા છે, બે શ્લોકો આવે છે, બે બે માર્કના, એટલે કુલ 4 માર્કના શ્લોકો આવે છે. તમારે જે પદ્યપાઠમાંથી જે શ્લોકો મોટે કરવાના છે એ શ્લોકો આપેલા છે, આપણે રાગ સાથે ગાઈશું અને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરીશું. પહેલો શ્લોક જો, પહેલા પદ્યમાંથી. સંગચ્છદ્વં સંગચ્છદ્વં સંવદત્વં સંવો મનસિ જાનતા દેવાભાગં યથા પૂર્વે સંજાનના ઉપાસતે. પાછું, સંગચ્છદ્વં સંવદત્વં સંવો મનસિ જાનતા દેવાભાગં યથા પૂર્વે સમજાનના ઉપાસતે. આ શ્લોક નંબર પહેલો કંઠસ્થ કરવાનો. ત્યાર પછી બીજો શ્લોક પદ્ય નંબર 1ની અંદર જોઈએ આપણે. સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયા સર્વે પત્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. પાછું રિપીટ કરીશું. સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયા સર્વે પત્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ પદ્ય નંબર 1ની અંદર બે શ્લોકો તમારે કંઠસ્થ કરવાના. ત્યાર પછી પદ્ય નંબર 7 છે, એ પદ્ય નંબર 7ની અંદર, પદ્યપાઠ નંબર 7, એની અંદર જે આપેલો જે શ્લોક છે એ શ્લોક આપણે આ મોઢે કરવાનો છે તે જોઈશું. આપ સુરામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચનયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. પાછું કહેશું. આપ સુરામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચનયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. તો પદ્ય નંબર 7ની અંદરનો આ શ્લોક તમારે કંઠસ્થ કરવાનો. ત્યાર પછી પદ્ય નંબર 10. પદ્ય નંબર 10ની અંદર કંઠસ્થ કરવાના જે શ્લોકો છે એ બે શ્લોકો છે. એમાં પહેલો શ્લોક જુઓ. વિવાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્યે શરણ્યે સદામા પ્રપાહી ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની. પાછું રિપીટ કરીશું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામા પ્રપાહી ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની. ત્યાર પછી બીજા નંબરનો શ્લોક 10માં પદ્યનું જોઈશું. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્ય વક્ત્ર વિપત્તૌ પ્રવિષ્ટ પ્રનષ્ટ સદાહં ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની. પાછો રિપીટ કરીશું. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીન દીન સદા જાડ્ય વક્ત્ર વિપત્તૌ પ્રવિષ્ટ પ્રનષ્ટ સદાહં ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની. ત્યાર પછી પદ્ય નંબર 13ની અંદર જે 3 શ્લોકો છે એ 3 શ્લોકો આપણે કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરીશું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યે અર્થે ન ત્વમ સોચિતમર્હસિ. રિપીટ કરીશું.
जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्मात् परिहार्ये अर्थे न त्वं सूचितुम् अर्हसि। श्लोक नंबर भी जो पद्य नंबर 3 में कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फलहेतुः मा ते संगो कर्मणि मा ते संगो अस्तकर्मणि। रिपीट कर कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फलहेतुः मा ते संगो अस्तकर्मणि। त्रिजो श्लोक यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजचेचयः हर्षामर्षभयोद्वेगै मुक्तो यः च मे प्रियः। रिपीट कर सुपाजु यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते चयः हर्षामर्षभयोद्वेगै मुक्तो यः च मे प्रियः। આ બધા શ્લોકો પાછા આપણે રિપીટ કરીને ગાઈ લઈશું, જોઈશું। સંગચ્છદ્વં સંવદદ્વં સંવો મનસી જાનતાં દેવાભાગં યથા પૂર્વે સમજાનના ઉપાસતે સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયા सर्वे भद्राणि पश्यन्तु मा कश्चि दुःखभाग् भवेत्। आपसु राम समरेषु भीम दानेषु कर्णश्च नयेषु कृष्ण भीष्म प्रतिज्ञा परिपालनेषु विक्रांत कार्येषु भवान् जनेय विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मा प्रपाहि गतिस्वं गतिस्वं त्वमेका भवानी अनाथो दरिद्रो जरारो गयुक्तो महाक्षीण दीन सदा जायवक्त्र विपत्तौ प्रविष्ट प्रनष्ट सदाहं गतिस्वं गतिस्वं त्वमेका भवानी। जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्मात् परिहार्ये अर्थे न त्वं सूचितुमर्हसि। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फलहेतुः मा ते संगो अस्तकर्मणि। यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते चयः हर्षामर्षभयोद्वेगै मुक्तो यः च मे प्रिय। તો વિદ્યાર્થીઓ આ શ્લોકો તમારે કંઠસ્થ કરવાના ધોરણ 10 ની અંદર સંસ્કૃતમાં।